નમસ્કાર પૂજ્ય વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ, ન્યુ શ્રદ્ધા વિદ્યાલયના એમડી સાહેબ શ્રી દિલીપભાઈ પટેલ સાહેબ વતી તથા મારા તમામ સ્ટાફ વતી તમારું સાયન્સ વિભાગની અંદર હાર્દિક સ્વાગત. મિત્રો, તમે તમારા ઉચ્ચ અભ્યાસ અને સાચા વર્તન માટે ન્યુ શ્રદ્ધા વિદ્યાલયની અંદર એડમિશન લઈને જે નિર્ણય લીધો છે તે એકદમ યોગ્ય નિર્ણય છે. અમે અમારા દરેક પ્રયત્નો એવા હશે કે તમારા ઉચ્ચ કેરિયરમાં તમે તમારી જે મનોવાંછિત ઈચ્છાઓ છે કે જેને તમે પૂરી કરવા માંગો છો, કોઈ ડોક્ટર બનવા માંગે છે, કોઈ એન્જિનિયર બનવા માંગે છે, કોઈ પોતાનું સારું પ્લેટફોર્મ સેટ કરવા માંગે છે, એ પ્લેટફોર્મને તમને એ પ્લેટફોર્મે લઈ જવા માટે અમે કટિબદ્ધ છીએ. અમે શાળા પરિવાર વતી તમારા ભણતરમાં ક્યાંય પણ, તમારા એજ્યુકેશનમાં, તમારા દરેક વિષયોમાં વિદ્યાર્થીઓના ગ્રાસ્પિંગ લેવલ પ્રમાણે, વિદ્યાર્થીઓના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે ક્યાંય પણ તકલીફ ન પડે એવી એક સરળ અને સરસ પ્લાનિંગ વતી એક સારી વ્યવસ્થા અમે સાયન્સ વિભાગની અંદર કરેલી છે. એટલે આપણે હંમેશા વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીને સમજણને અનુરૂપ, વિદ્યાર્થીઓના લેવલને અનુરૂપ આપણે એને સફળ બનાવવાનો પ્રયત્ન કરીશું. આજે મારે થોડી વાત કરવી છે. હું ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર આજે તમને થોડી બેઝિક માહિતી આપીશ વિદ્યાર્થી મિત્રોને. સામાન્ય રીતે વિજ્ઞાન સાયન્સની અંદર ત્રણ ભાગમાં વિભાજિત છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનની સાથે ઓપ્શનમાં જે આવે છે એ છે ગણિત શાસ્ત્ર. વિજ્ઞાનની અંદર વાત કરીએ આપણે, અલગ અલગ શિક્ષકો તમને એમના અલગ અલગ વિષયવાર પ્રમાણે હવેથી વિષયલક્ષી અને ખાસ તો જેડબલી નીટ માટે આપણો જે ફોકસ છે અત્યારે વિદ્યાર્થી મિત્રો, એ જેડબલી અને નીટ માટેનો છે. એટલે જેડબલી અને નીટ માટે જે યોગ્ય માર્ગદર્શન 11 સાયન્સની અંદર જરૂર પડે છે એ માર્ગદર્શન પૂરું પાડવા માટે અમે સૌ તમારી સાથે, અમારી કટિબદ્ધતા હંમેશા રહેશે. અને જેમ જેમ ટોપિક ચાલતા જાય એમ વિદ્યાર્થી મિત્રો, તમારે એને એવરી ડે પ્રિપેર કરતું જવાનું છે. થોડી વાત કરીએ આપણે એમાંના એક વિષયની, જે છે ભૌતિક વિજ્ઞાન. જેને આપણે ફિઝિક્સ કહીશું. થોડી પ્રસ્તાવિક વિષય લક્ષી આપણે વાત કરીએ, આજે વિષયની માહિતી વિશે વાત કરીએ. શું છે ભૌતિક વિજ્ઞાન? ભૌતિક વિજ્ઞાન તમે જાણો છો મિત્રો કે ઘરની અંદર આપણે ઘરમાં એન્ટર થઈએ એટલે પ્રથમ કામ ઈ કરી પંખાની સ્વિચ પાડીએ, લાઇટની સ્વિચ પાડીએ. શું પ્રક્રિયા થાય છે એમાં? ક્યારેય તમે અત્યાર સુધી, તમે ભૌતિક વિજ્ઞાન આપણી સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, હવે બસ એને આપણે અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનું છે, એને સમજણમાં ઉતારવાનું છે. કેવી અન્ડરસ્ટેન્ડિંગ? કે તમે સ્વિચ પાડો છો અને પંખો ચાલુ થાય છે તો હવે તમારે પ્રશ્ન કરવાનો છે કેમ? ઈ છે ભૌતિક વિજ્ઞાન. ટ્યુબલાઇટ ચાલુ થાય છે કેમ? ઈ છે ભૌતિક વિજ્ઞાન. તમારો મોબાઈલ, તમે જ્યારે બેટરી લો થાય છે, ચાર્જિંગમાં મૂકો છો, મોબાઈલ ચાર્જ થઈ જાય છે, શું પ્રક્રિયા થાય છે? જીબીમાંથી આપણા મીટરમાં બહારથી કંઈક લાઈન કનેક્શન આવે છે, મીટરથી આપણા ઘરે આવે છે. આખું સેટઅપ કેવી રીતે ચાલે છે એની સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. સામાન્ય રીતે આપણે રોજ સવારે ઉઠીએ પછી લોકો મોર્નિંગ વોકમાં નીકળે છે, ગતિ. આપણે અનુલક્ષીને જઈશું આપણા ટોપિક વિશે, ગતિ. ગતિશાસ્ત્ર, કાઇનેટિક્સ જેને કહેવાય, એની સાથે સંકળાયેલી શાખા એટલે ભૌતિક વિજ્ઞાન.
આપણે ઘરમાં ઉપયોગી ચીજ વસ્તુઓની માહિતી જોઈએ તો ધારો કે દુકાને મારે ખાંડ લેવા જવું છે તો હું ક્યારે દુકાને જઈને એમ નહીં કહી શકું કે મને એક લીટર ખાંડ આપો સમજો બરાબર એક હાસ્યની બાબત છે પણ તમે એમ નહીં કહી શકો મને એક લીટર ખાંડ આપો તમે હંમેશા એમ કહેશો મને એક કિલોગ્રામ ખાંડ આપો જે વ્યક્તિ સાયન્સ ભણ્યા નથી એ વ્યક્તિ પણ એને એવી ખબર છે કે જથ્થાનું માપન કિલોગ્રામમાં થાય દળનું માપન કિલોગ્રામમાં થાય તમે વોકની અંદર મોર્નિંગ વોકનું મેં ઉદાહરણ આપ્યું તમે વોકમાં તમે એક કિલોમીટર જઈને આવો છો શબ્દ વાપરો તમે એક કિલોમીટર ત્યાં તમે કોઈને એ ભણેલા છે કે નથી ભણેલા એનો કોઈ પ્રશ્ન નથી સમજો બરાબર મિત્રો પણ તમે કોઈને એમ નહીં કહો કે આજ હું 5 કિલોગ્રામ ચાલીને આવ્યો સમજાય છે એનો મતલબ માપન છે અંતર તો આપણે ખબર છે બધાયને આ શબ્દો આપણા રૂટિન લાઈફ સાથે સંકળાયેલા છે ઈ છે માપન માપનની વાત કરીએ તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો લંબાઈનું માપન આપણે મીટર કિલોમીટરમાં કરીએ છીએ જથ્થા એટલે દળનું માપન કિલોગ્રામમાં કરીએ છીએ એવી જ રીતે તમે દૂધની વાત કરો પ્રવાહી જેનું માપન આપણે લીટરમાં કરીએ છીએ સમયનું માપન સેકન્ડમાં કરીએ છીએ આ દરેક વસ્તુઓ આપણો ભૌતિક વિજ્ઞાનની અંદર વ્યાખ્યાયિત થતો પ્રથમ મુદ્દો એવો લઈશું કે ભૌતિક વિજ્ઞાનને વ્યાખ્યાયિત કરવા માટે મારે બેઝિક જરૂરિયાતનું જે ચેપ્ટર છે ઈ આપણા સિલેબસની અંદર સંકળાયેલું છે એ છે માપન તથા એકમ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય લેવલે દરેક વસ્તુનું માપન ફિક્સ છે ભાઈ દળને કિલોગ્રામમાં મપાય એની ભૌતિક રાશિ ફિક્સ છે ફિઝિકલ ક્વોન્ટિટી માટે ફિઝિકલ યુનિટ વ્યાખ્યાયિત છે ભૌતિક રાશિ ફિક્સ છે દરેક વસ્તુઓની એનો સમાવેશ ભૌતિક વિજ્ઞાનની અંદર થાય આપણા રૂટિન સાથે સંકળાયેલા શબ્દોની માહિતી છે ભૌતિક વિજ્ઞાનની અંદર આગળ વધીએ તો મેં તમને વાત કરી એમ કે હજી મારે વિશેષ વાત કરવી છે ઈ છે ગતિ એની સાથે ગતિના નિયમો સામાન્ય રીતે ગતિને આપણે બે પ્રકારે સમજી શકીએ આપણે રસ્તા ઉપર ચાલીએ છીએ સુરેખ પથ પર ગતિ આપણે રસ્તા ઉપર ચાલીએ છીએ તો ગતિને આપણે વિભાજીત કરી શકશું સુરેખ પથ પર ગતિ એવી જ રીતે કોઈ એક વ્યક્તિ કે વસ્તુ આપણે મેળામાં જઈએ તો આપણે મોતનો કૂવો જોઈએ છીએ તો મોતના કૂવામાં કેમાં ગોળ 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 પરિભ્રમણ કરતા હોય ટુ ડાયમેન્શનલ દ્વિપરિમાણિક ત્રિપરિમાણિક વાત કરવી છે જ્યારે એક પરિમાણિક વાત કરતા હોય ત્યારે આપણે સુરેખ પથ પર ગતિ વ્યાખ્યાયિત કરશું અને એના સિવાય દ્વિપરિમાણિક વાત કરતા હોય ત્યારે આપણે સમતલમાં ગતિ તો ગતિ રિલેટેડ જેટલી માહિતી છે મિત્રો આ આ આપણા અભ્યાસક્રમના મુદ્દાઓ છે જેને આપણે જેડબલ્યુ અને નીટમાં બહુ વ્યવસ્થિત રીતે આવરી લેવાના છે આગળ ચેપ્ટર જેમ આપણે ચાલુ કરશું મુદ્દાસર એમ આ બધા મુદ્દાઓને આવરી લઈશું એના પછી તમે જાણો છો આજ ગતિ સેક્શનની અંદર વાત કરીએ આપણે તો ન્યૂટનની ગતિના નિયમો ન્યૂટનની ગતિના નિયમો તમને ખબર જ છે કે તમે દિવાલ ઉપર ટીકો મારો છો કે એક એક પ્રકારનું ઘર્ષણ કરો છો દિવાલ સાથે તો તમને એ સામે વાગે છે એ શું દર્શાવે છે તમે આઘાત કર્યો દિવાલ પર પ્રત્યાઘાત તમને મળે છે તો આવી સરળ રજૂઆત આપણી રૂટિનની સરળ રજૂઆત એનો સમાવેશ પણ ભૌતિક વિજ્ઞાનમાં થશે જેને આપણે કહીશું ન્યૂટનની ગતિના નિયમો ન્યૂટનની ગતિના નિયમો તમે મિત્રો રૂટિનમાં કરતા કાર્યો જેવો કે ઘરની અંદર થતા કાર્યો કોઈ વસ્તુને તમે ઊંચકો છો એક જગ્યાએથી એને બીજી જગ્યાએ મૂકો છો કોઈ વસ્તુને એક જગ્યાએથી ઊંચકો છો અને બીજી જગ્યાએ મૂકો છો એની સાથે સંકળાયેલું વિજ્ઞાન એ પણ છે આપણું ભૌતિક વિજ્ઞાન
એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર હું સમાવેશ કરીશ આગળ કાર્યનો કાર્યનો પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં થતું સ્થાનાંતર મિત્રો તમે 9માં અને 10માં વિજ્ઞાનમાં ભણી ગયા છો ઈ બળ ગુણ્યા સ્થાનાંતર શું સૂચવે છે કાર્ય તો કાર્ય સાથે સંકળાયેલી વાત પણ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કરવાની છે એના પછી વાત આવે છે મિત્રો ઊર્જાની ઇલેક્ટ્રિસિટી મેં તમને ઉદાહરણ આપ્યું તમે સ્વિચ પાડો છો પંખો ફરે છે કેમ ઇટ ઇઝ કન્સર્ન વિથ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના વહન સાથે સંકળાયેલી વાત છે જો ઇલેક્ટ્રોનનું વહન થાય ઈ ઇલેક્ટ્રોન વડે વિદ્યુત પ્રવાહ રચાય એટલે પંખો ફરે તો એની સાથે સંકળાયેલી વાત ઈ છે ઇલેક્ટ્રિકલ એનર્જી ઊર્જા ઊર્જા સંરક્ષણના નિયમ વિશે પણ તમને સામાન્ય માહિતી હશે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે નવી ઊર્જા ઉત્પન્ન થતી નથી ઊર્જાનો નાશ થતો નથી તો ઊર્જા સંબંધિત એના જેટલા પ્રકારો છે એની માહિતી આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર સમાવેશ કરવાની છે એના પછી ઊર્જા સાથે સંકળાયેલી જ વાત કરું તો પાવરની એકમ સમયમાં થતું કાર્ય એને આપણે પાવર કહીશું તો આપણે શબ્દને ભેગા લઈશું કાર્ય ઊર્જા પાવર એનો સમાવેશ પણ ભૌતિક વિજ્ઞાનની અંદર થાય છે આગળ જતા આપણે જોઈશું ગુરુત્વાકર્ષણ આપણને ભલે જે સાયન્સ એજ્યુકેટેડ નથી છતાં પણ વ્યક્તિને એવી તો ખબર જ છે કે આપણે એક ડગલું આગળ વધીએ તો પણ આપણો પગ છે જમીન ઉપર જ પડે છે કેમ એના માટે જવાબદાર શું છે ગુરુત્વાકર્ષણ એટલે મેં કીધું એમ આપણા વ્યવહાર સાથે સંકળાયેલી દરેક વસ્તુઓ એમાં ભૌતિક વિજ્ઞાન સંકળાયેલું છે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ આપણે જમીન પર પાછો પગ મૂકી શકીએ છીએ નહીતર આપણે ઉપર હવામાં ચાલવા માંડીએ તો પૃથ્વી પર સજીવોના અસ્તિત્વ માટે એના સંતુલન માટે સૌથી વધારે જવાબદાર કોઈ બળ હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ છે જેના કારણે આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ આપણી રૂટિન વ્યવહાર શક્ય બન્યા છે એની વિશેષ માહિતી આપણે આની અંદર જોવાની છે આપણને મળી આવતા ઘન પદાર્થની વાત કરીએ સોલિડ લાકડું છે લોખંડ છે દ્વિપરિમાણી ત્રિપરિમાણી વસ્તુઓ બધી આપણે ઘર બનાવીએ છીએ સ્ટ્રક્ચર બનાવીએ છીએ બિલ્ડિંગ બનાવીએ છીએ 5 માળ 25 માળની બિલ્ડિંગ બનાવીએ છીએ ઈ કેમ શક્ય બને છે આપણે ઘર બનાવવું હોય તો કોઈ સિવિલ એન્જિનિયર પાસે પ્લાન પાસ કરાવવો પડે છે શું કરે છે સિવિલ એન્જિનિયર એનું લોડ ડિસ્ટ્રિબ્યુશન કરે છે લોડ ડિસ્ટ્રિબ્યુશનને કારણે આપણને એક પ્રકારનું સંતુલન જોવા મળે છે ઈ સંતુલિત કાર્ય છે ઈ ઘન પદાર્થના ગુણધર્મની અંદર વ્યાખ્યાયિત થાય છે એવી જ રીતે આગળ જોઈએ તો તરલના ગુણધર્મો જેટલા તરલ પદાર્થો છે એ તરલ પદાર્થો એના વિશેની માહિતી કેમ આપણે પાણીને કોઈ પાત્રમાં નાખીએ તો એ પાત્રનો આકાર ધારણ કરી લે છે એના જે વિશેષ ગુણધર્મો છે ઈનો સમાવેશ પણ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર થાય છે એવી જ રીતે આગળ વાત કરીએ મુદ્દાઓની તો દોલનો અને તરંગો આપણા ઘરે જે મોટી ગોચ આવે છે એમાં નીચે લોલક આમથી આમ દોલન કર્યા કરે છે એક સાયકલ પૂર્ણ કરે છે તમને ખબર જ છે કે જેમ જેમ મિનિટ કાંટો ને સેકન્ડ કાંટો એનું રોટેશન લેતું જાય એમ દોલનો થતા જાય છે એ દોલનો વિશેની માહિતી આપણે બોલીએ છીએ ધ્વનિના તરંગો ઉત્સર્જિત થાય છે એ તરંગો વિશેની માહિતી એનો સમાવેશ ભૌતિક વિજ્ઞાનની અંદર થાય છે આગળ જોઈશું આપણે 12માની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર સમાવિષ્ટ વસ્તુઓમાં વિદ્યુત શાસ્ત્ર ચુંબકીય શાસ્ત્ર આ બંનેનું કોમ્બિનેશન પરમાણુઓ ન્યુક્લિયસ વાહક અવાહક અર્ધવાહકોની વિશેષ માહિતી આ બધાનો સમાવેશ ભૌતિક વિજ્ઞાનની અંદર થાય છે ઇન શોર્ટ મિત્રો
बहुत सरल भाषा में रजूआत जोईए तो आपणा व्यवहार साथे संकळायेली दरेक क्रियाओ एनी अंदर भौतिक विज्ञान संकळायेलुं छे, आपणे मात्र एने समजवानुं छे। आटली सरल रजूआत तमारा भौतिक विज्ञान विषयनी अंदर आवशे। तमे जाणो ज छो, मात्र एने तमने એને તમારે વૈજ્ઞાનિક ઢબે વિજ્ઞાનમાં એને ઉતરવાનું છે। આ જે ટોપિક છે બધાય એ બધા જ ટોપિકો આપણા રૂટિન વ્યવહાર અને લાઈફ સાથે સંકળાયેલા છે। એને આપણે મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ નિયમબદ્ધ ઉતરવાનું છે। તો આગળ જતા મિત્રો, આપણે ભૌતિક વિજ્ઞાન વિશેના અત્યારે આપણે જે ચાલુ કરી રહ્યા છીએ એમાં જેડબલી અને નીટમાં જેટલા મહત્વના ટોપિક છે એને આપણે ફોકસ કરશું। દરેક ટોપિક ને એને અનુરૂપ એમસીક્યુ માં આપણે ઉતારવાનો પ્રયત્ન કરશું। તો હવે પછીની વિશેષ વાહિની આપણે આગળના લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।